દશેરાના તહેવાર પૂર્વે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા સક્રિય થઈ ગઈ છે. આજે ગ્રેન માર્કેટમાં અલગ અલગ ત્રણ પેઢીમાંથી ઘેના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગોકુલનગરમાંથી ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો હતો. આઈએનએસ શિવાજી લોનાવાલામાં રાષ્ટ્રીય કક્ષાના નૌસૈનિક એનસીસી તાલીમ કેમ્પનું આયોજન થયું હતું. કેમ્પમાં જામનગરના 8 સહિત ગુજરાતના કુલ 36 કેડેટ્સ પસંદગી પામ્યા હતા અને આકરી તાલીમ મેળવી રાષ્ટ્રરક્ષણ માટે સક્ષમ બન્યા હતા. જામનગરમાં વિવિધ પ્રાચીન ગરબીઓમાં અવનવા રાસનું આકર્ષણ છે. શહેરમાં હાથીકોલોની વિસ્તારની ગરબીમાં ઝાંસીની રાણીનો રાસ ખૂબ જ લોકપ્રિય છે. એક બાળા રાણી લક્ષ્મીબાઈનું રૂપ લઈ તલવારબાજી કરે છે અને અન્ય બાળાઓ પણ તેની સાથે જ હાથમાં તલવાર લઈ ગરબે રમે છે, જેને પગલે સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની યુદ્ધભૂમિનું ચિત્ર મંચ ઉપર જીવંત થાય છે. હેલો એવરીવન, હું ડૉક્ટર શિવાની ભટ્ટ, કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે જામનગરમાં છેલ્લા 10 વર્ષથી સેવાઓ આપી રહી છું. ભારતમાં બહેનોમાં જોઈએ તો સ્તન કેન્સર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું કેન્સર છે અને એટલે જ દર વર્ષે ઓક્ટોબર મહિનાને પિંક ઓક્ટોબર તરીકે, એટલે કે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવવામાં આવે છે, કે જેથી કરીને આ વિષયને બહેનોને સજાગ બનાવીએ અને આ વિષયની માહિતી લોકો સુધી પહોંચાડીએ. આપણે સૌ જાણીએ છીએ કે કેન્સરમાં વહેલું નિદાન એટલે મટવાની શક્યતાઓ સૌથી વધારે, અને બ્રેસ્ટ કેન્સર માટે જોઈએ તો વહેલા નિદાન માટે મેઇનલી 3 વસ્તુ કરવી જરૂરી થાય છે. પહેલી વસ્તુ છે જે આપણા હાથમાં છે, એ છે સ્તનની જાત તપાસ. 20 વર્ષથી મોટી દરેક બહેનોએ દર મહિને નિયમિત રીતે પોતાના સ્તનની રેગ્યુલર તપાસ કરતા રહેવી જોઈએ અને જો એમાં કોઈ પણ ફેરફાર દેખાય, જેમ કે બ્રેસ્ટમાં કે બગલમાં કોઈ ગાંઠ દેખાય છે, સ્તનમાં કે નિપ્પલમાં કોઈ આકારમાં ફેરફાર થયો છે, બ્લડ નીકળે છે કે કોઈ ચામડીમાં ફેરફાર દેખાય છે, તો કોઈ પણ શરમ કે સંકોચ રાખ્યા વગર તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને એ જ રીતે કોઈ પણ તકલીફ ન હોય તો પણ દર 1 થી 3 વર્ષે આપણા નજીકના ડૉક્ટર અથવા તો કોઈ પણ ગાયનેકોલોજિસ્ટ પાસે બ્રેસ્ટ માટેની એક્ઝામિનેશન કરાવતા રહેવું જોઈએ. અને ત્રીજું અને જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એ છે સ્ક્રીનિંગ મેમોગ્રાફી. મેમોગ્રાફી એટલે કે એક સરળ નોન ઇન્વેઝિવ એક્સરેની તપાસ છે કે 40 થી 45 વર્ષની ઉંમર પછી દર 1 થી 2 વર્ષે દરેક બહેનોએ કંઈ પણ તકલીફ ન હોય તેમ છતાં મેમોગ્રાફીની તપાસ કરાવતા રહેવું જોઈએ. મેમોગ્રાફીમાં ઘણી બધી વખત જ્યારે આપણને કોઈ પણ પ્રકારના ચિહ્નો નથી દેખાતા, કોઈ ગાંઠ નથી, કોઈ દુખાવો નથી, એવા તબક્કામાં પણ મેમોગ્રાફીમાંથી આ કેન્સરની ગાંઠ પકડી પાડી શકાતી હોય છે અને જ્યારે એને ઓછામાં ઓછી સારવાર સાથે મટાડી પણ શકાય છે. અને હવે મેમોગ્રાફી આપણી નજીક ઘણા બધા સેન્ટરોમાં ઉપલબ્ધ છે, ઇવન જીજી હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ છે, તો આ વિશેની માહિતી મેળવી અને આપણે ચોક્કસ આ માટેની તપાસ રેગ્યુલરલી કરાવતા રહેવી જોઈએ. તો બસ એટલું જ કહીશ કે આપણે આ વિશે સજાગ બનીએ અને રેગ્યુલર તપાસ કરાવતા રહીએ. અને એક બીજું વધારે મહત્ત્વનું એ છે કે બને એટલી હેલ્ધી લાઇફસ્ટાઇલ કેળવીએ, કે યોગ્ય વજન જાળવીએ, વધારે પડતું વજન ન થાય, રેગ્યુલર કસરત કરતા રહીએ, વ્યસનોથી દૂર રહીએ, ડિલિવરી પછી, બાળકના ડિલિવરી પછી તેને બ્રેસ્ટ ફીડિંગ કરાવડાવીએ. જો આ બધું કરીશું તો આપણે કેન્સરને સામે એક્ટિવલી પાર્ટિસિપેટ કરીને એને હરાવી શકીશું. થેન્ક યુ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.